સુરતમાં ચોરીની ઘટના બની છે. દુકાનમાંથી 30 લાખના મોબાઈલની ચોરી કરવામાં આવે છે. ચોરો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવે છે. કાપોદ્રામાં આવેલી દુકાનમાંથી લાખોની ચોરી કરાય છે. 30 લાખથી વધુના મોંઘા દાટ મોબાઈલની ચોરી કરવામાં આવે છે. ગુજરાત મોબાઈલનું શટર તોડીને ચોરીની ઘટનાને ચોર દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. શટર તોડી 30 લાખથી વધુના મોબાઈલ ચોરી કરવામાં આવ્યા છે. મોંઘા દાટ મોબાઈલ ચોરીને આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. તો સુરતમાં આ પ્રકારે ચોરીની ઘટના બની હતી, જેમાં દુકાનમાંથી 30 લાખના મોબાઈલની ચોરી કરવામાં આવી હતી. સુરતના કાપોદ્રા વિસ્તારનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં દુકાનમાંથી લાખોની ચોરી કરાય છે. 30 લાખથી વધુના મોંઘા દાટ મોબાઈલની ચોરોએ ચોરી કરી છે. ગુજરાત મોબાઈલનું શટર તોડવામાં આવ્યું હતું અને ત્યારબાદ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. શટર તોડીને 30 લાખથી વધુના મોબાઈલની ચોરી ચોર દ્વારા કરવામાં આવી હતી. મોંઘા દાટ મોબાઈલને ચોરી કરીને આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ત્યારે હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરાઈ હતી, ત્યારે પોલીસ દ્વારા હાલ આ મામલામાં કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. સુરતના કાપોદ્રામાં 30 લાખથી વધુના મોંઘા દાટ મોબાઈલની ચોરી કરવામાં આવી. કાપોદ્રા વિસ્તારમાં ગુજરાત મોબાઈલ નામની દુકાન આવેલી છે. ગુજરાત મોબાઈલ નામની દુકાનનું શટર તોડીને ચોરોએ ચોરીની ઘટનાને અંજામ. શટર તોડીને 30 લાખથી વધુના મોબાઈલ ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે. મોંઘા દાટ મોબાઈલ ચોરી કર્યા બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પ્રકારે દુકાનમાંથી 30 લાખના મોબાઈલ ચોરી કરવામાં આવ્યા છે. મહા ગુજરાત શોપિંગ સેન્ટરની અંદર દુકાન નંબર 14-15 અને ગઈ રાતે 3 વાગ્યાની આસપાસ ચોરી થયેલ છે. અત્યારમાં સ્ટોકને એવું બધું કરે છે. આઈફોન, સેમસંગ બધા બધી બ્રાન્ડના ફોન ગયા છે અને 30 આસપાસની ચોરી થઈ છે. 30 લાખ આસપાસની ચોરી કરવામાં એક વ્યક્તિ દેખાય છે. સીસીટીવી ફૂટેજમાં આવી ગયું છે. સીસીટીવી આ બધું તમે જોઈ શકો છો કે આ ત્રણેય બોર્ડ લાવીને આમથી અલગથી બહારથી લાવીને અને અંદરથી જેક મારીને ચોરી કરે છે.